આજે અમે આ અમારા મિત્રો બધા, અમે કાર્તિકભાઈ ઉદડ, અમારે દીપુભાઈ ધોબી, અમારે ગોરદાદા, અમે બધા આજે વોચ કરીને ઊભા હતા જસદણ બાયપાસ રોડ ઉપર. ત્યારે એક આ જીજે વન નંબરનું આઈસર નીકળેલું અને અમને શંકા ગયેલી કે આમાં નક્કી કાંક પશુ અને આમાં હશે કાંક. એટલે અમે એનો પીછો કર્યો અને ગાડી પકડતા એમાં ચાર ગાયું અને ચાર વાછરડા મળી આવેલા છે, જેની અમને જાણ થતાં અમે રાજકોટ કંટ્રોલ રૂમમાં ફોન કરેલો અને ત્યાંથી જસદણ પોલીસ સ્ટેશનમાં આની ઉપર અમે ગુનો દાખલ કરાવેલો કે ભાઈ આ ખરેખર શું છે એમ. એટલે અમે તપાસ કરતા એમાં કાગળિયા પણ જે સરકારની ગાઈડલાઇન મુજબના કાગળિયા નથી અંદર, કે નથી કોઈના, કે ભાઈ મામલતદાર કે ચીફ ઓફિસર કે ડેપ્યુટી સાહેબ કે કલેક્ટર સાહેબના જે લખાણવાળા કાગળિયા નથી, ગ્રામ પંચાયતના ખોટા કાગળિયા છે. જે માલ ભરવામાં આવ્યો છે એ ધોરાજીથી ભરવામાં આવ્યો છે અને એમાં જે કાગળિયા છે એ જૂનાગઢના છે અને સુમરા રફીક કરીને જે છે એના નામનું આખા આ ડોક્યુમેન્ટ છે અને એને જ આ માલ મોકલેલો છે અને એવું ડ્રાઈવર છે એવું એનું કહેવાનું એવું આવે છે કે અમે આ વડોદરા પાસે પહોંચાડવામાં આવ્યું પણ ખરેખર આ માલ કતલખાને જ જતો હતો. હા, અમે આના વિરુદ્ધમાં અમે જે ગૌર રક્ષકો છીએ બધા જસદણ શહેરના, અમે આના વિરુદ્ધમાં જસદણ પોલીસ સ્ટેશનમાં FIR પણ ફડાવી છે અને અમે જે આ બધો માલ છે એ અત્યારે વિચ્છા પાંજરાપુળમાં લઈને આવ્યા છીએ અને અત્યારે અહીંયા જ અમે ઉતાર્યો છે બધો માલ. આના વિરુદ્ધમાં અમે એમ કહેવી છીએ કે ભાઈ આ વિરુદ્ધમાં FIR કડકમાં કડક આનીમાંથી FIR થવી જોઈએ. આ જે આમાં વાહન છે એ વાહનનો છૂટવું જોઈએ. ખરેખર જે આમાં જે દોષી છે આમાં જેના નામનું સ્ટેમ્પ છે, જેના નામનો 300 રૂપિયાનો સ્ટેમ્પ કરીને જેણે આ બધું મોકલ્યું છે, જે ગામના સરપંચે આમાં દાખલો આપ્યો છે, એ બધાએ આમાં ઇન્વર્ટ છે તો એ બધા ઉપર FIR થાય અને બધા આમાં એ બધાને સજા થાય એવી અમારી પ્રબળ માગણી છે.